આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. દર્શક મિત્રો, ક્યારે પણ આપણા મહોલ્લાનો કોઈ વ્યક્તિ મળી જાય, અચાનક શહેરનો વ્યક્તિ કોઈ મળી જાય, દેશનો વ્યક્તિ મળી જાય, વાત કરવાની ચોક્કસપણે મન થાય, ઈચ્છા થાય, અને એમાં પણ જ્યારે સ્પેશિયલ એચિવમેન્ટ કોઈએ કર્યું હોય એવા સમયે વિદેશમાં જઈને અને ફરી પાછા તેમની સાથે વાત કરવાનું મન થાય ત્યારે લાગે કે અતિથિમાં તેમનો સમાવેશ થવો જોઈએ. વધારે કોઈ પરિચય નહીં, પરંતુ એકમાત્ર જે આગળ ટેગ લાગ્યું છે અને મહાનતા કેટલી છે તેનો પરિચય આપી દે છે પદ્મશ્રી ડોક્ટર સુધીર બરેક. સુધીરજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. આભાર. સુધીરજી, પદ્મશ્રી મળ્યો, બદલાયું કઈ આખું અચાનક જ? પદ્મશ્રી મળ્યો એટલે એકચ્યુઅલી આઈ મીન આઈ ફીલ ઓનર્ડ અને હમ્બલ, અને એકચ્યુઅલી મારી જવાબદારી વધી એવું લાગ્યું મને, કેમ કે મારે હવે પદ્મશ્રી મળ્યા પછી જે હું જે કાર્ય કરવા માટે જે પદ્મશ્રી મળ્યો 40 વર્ષના વર્ક માટે, એ વર્કને હજુ પણ વધારે મારે પ્રૂવ કરવું જોઈએ કે આ જે પદ્મશ્રી મળ્યો છે એ મને વધારે એન્કરેજમેન્ટ આપી કે હવે આઈ શુડ ડુ ઇવન બેટર ધેન વોટ આઈ ડીડ ઇન ધ લાસ્ટ 40 યર્સ. સોશિયલ વર્ક નોર્મલી ગુજરાતીઓ જાણીતા હોય છે, ક્યાંક કંઈક મળે તો બસ કરીએ, ગિવ એન્ડ ટેકની ફોર્મ્યુલા. સ્વાભાવિક છે કે ગુજરાતી સ્વભાવ આ જાણીતો છે, ગુજરાતનો સ્વભાવ હિન્દુસ્તાનના અલગ અલગ ક્ષેત્રમાં અને કદાચ વિદેશમાં પણ જે પ્રમાણે લોકોએ જોયા છે ગુજરાતીઓના ગ્રોથને, ક્યાંક લાગે છે ખરું કે સોશિયલ એક્ટિવિટી અને બિઝનેસ માઇન્ડ, કારણ કે વન્સ યુ હેવ સ્ટાર્ટેડ યોર કેરિયર ક્યારેક જરૂર હતી પૈસાની, પરિવારને પૈસાની જરૂર હતી, મદદની જરૂર હતી. એક સ્ટેજ પર આવ્યા પછી ક્યાંક લાગે કે ના, હવે સેટિસ્ફાઈડ, હવે ક્યાંક મારે સોસાયટી માટે કંઈક કરવું જોઈએ. ના, મારો સીધો સવાલ એ છે, સોશિયલ મેસેજ પણ જોઈએ છે મારે પદ્મશ્રી એવોર્ડ વિજેતા પાસેથી. સોશિયલ એક્ટિવિટીઝ નોર્મલી એવું કહેવાતું હોય છે માણસ પાસે બહુ પૈસો થાય ને પછી દાનની વાતો કરે, કારણ કે હંમેશા જ્યારે તમને બધી સક્સેસ મળી હોય પ્રોફેશનલી ફાઇનાન્શિયલી, ત્યારે હંમેશા દરેક વ્યક્તિએ કંઈક પાછું સોસાયટીને આપવા માટે વિચાર કરવો જ જોઈએ, કારણ કે એ પાછું આપવાથી હંમેશા જે માણસ આપે છે એને આનંદ થાય છે અને જે માણસ રિસીવ કરે છે એને પણ આનંદ થાય છે, અને એ ડબલ પ્લેઝર જેવું છે, અને એટલા માટે દરેક વ્યક્તિએ કોમ્યુનિટી માટે કરવું જ જોઈએ, તો જ કોમ્યુનિટીને તમારું જીવન સાર્થક ગણાય. હા સુધીરભાઈ, જ્યારે પણ હવે એક સ્ટેજ એવો આવી ગયો છે કે લોકો ઘણી બધી અપેક્ષા ભરી આંખોથી સુધીરભાઈને જોતા હોય છે, પરંતુ એક સમય હતો, કદાચ એ દિવસો આજે પણ કદાચ પરિવારજનો સાથે બેઠા હો ત્યારે એ દિવસો યાદ આવે કે કેવો સમય હતો જ્યારે કદાચ એક પરિવારને ઉપર લાવવાના એવા આશયથી બિલકુલ સેન્ટરમાં પરિવાર હતો અને પોતાની જાતને મદદ કરવી છે, પોતાના પરિવારને મદદ કરવી છે, એવા સમયે દેશ છોડીને ક્યાંક બહાર જવાનો એકમાત્ર ગોલ મારે એસ્ટાબ્લિશ કરવી છે, મારી જાતને મારે ફરી વાર એસ્ટાબ્લિશ કરવું છે, મારા ફેમિલીને હેલ્પફુલ થવું છે, એ દિવસના સ્ટ્રગલના ડેઝ મારે એ થોટ્સ પાછા રિકોલ કરાવવા છે આપણે. શું હતી પરિસ્થિતિ જ્યારે નક્કી કર્યું યસ સુધીરભાઈ ઇંગ્લેન્ડ જશે? સૌથી પહેલાં આપ ઇંગ્લેન્ડ ગયા હતા, ત્યારબાદ ત્યાંથી અમેરિકા આવ્યા, પણ જ્યારે અહીંથી નીકળવાનું હતું વોટ વોઝ ધ થોટ? શું ડિસ્કસ થયું હતું પરિવારમાં, કોણ કોણ હાજર હતું ને ક્યાં ક્યાં હર્ડલ્સ પણ આવ્યું હશે? સુધીર નહીં જાતું પ્લીઝ, આવું પણ કીધું હશે કહું? રાઈટ, ના ના, ખાસ એવું મારા ગ્રાન્ડફાધર જ કહેતું કે આપણે હંમેશા અહીંયા જ રહેવું જોઈએ, ડૉક્ટર તરીકે અહીંયા જ સેવા કરવી જોઈએ, અને અહીંયા જ સેવા કરવાની ઈચ્છા હતી પહેલેથી જ, અને એટલા માટે અમેરિકા જ એ વખતે અમેરિકાની પણ એક્ઝામ મેં પાસ કરેલી હતી, અમેરિકા જઈ શક્યો સીધો જ, પણ એની બદલે હું ઇંગ્લેન્ડ ગયો, કારણ કે હંમેશા એવું ડ્રીમ હતું કે જે મારા પ્રોફેસરની જે FRCS ને MRCPની ઇંગ્લિશ એ બ્રિટિશ ડિગ્રી છે, એ અમેરિકામાં FRCS ને MRCPની ડિગ્રી નથી, ત્યાં એમાં જુદી ડિગ્રી મળે, તો તે વખતે એવું શું કહેવાય આઈડિયલિસ્ટિક વ્યૂ હતો કે મારા જે પ્રોફેસરોની પાસે જે MRCP ને FRCS છે એ મારે લેવા જ જોઈએ અને લઈને પાછા આવી અને અહીંયા લોકોની સેવા કરવી છે.
એટલા માટે અમેરિકામાં પગાર મોટા મળતા હતા ઇંગ્લેન્ડની કમ્પેરિઝનમાં, ત્યાં ફ્યુચર વધારે સારું હતું ઇંગ્લેન્ડની કમ્પેરિઝનમાં, છતાં પણ મેં ઇંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું એ આઈડિયાલિસ્ટિક વ્યૂ સાથે. નહીં નહીં, સવાલ એ છે કે પરિવાર જ્યારે બેઠો હશે નક્કી કરવામાં આવ્યું ત્યારે શું ચર્ચા થઈ હતી, કોની કોની સાથે? ના, ચર્ચા એટલે એ રીતે થઈ ફાધર અને બ્રધર સિસ્ટર સાથે કે આપણે વધારે આગળ એજ્યુકેશન એટલે મારે લેવું જ જોઈએ અને વધારે એજ્યુકેશન લો તો જ તમને તમારી માઇન્ડને તમારા વિચારો ઓપન થાય, તમે બધું શીખી શકો અને સારી રીતે સેવા કરી શકો. કારણ કે ડૉક્ટરનો ડૉક્ટર કેમ બન્યા, ડૉક્ટર એકલા ખાલી પૈસા કમાવા માટે નથી બનતા, ડૉક્ટર એક વેરી નોબલ પ્રોફેશન છે અને એમાં ખાસ તમારી એ ભાવના હોવી જ જોઈએ કે તમે કોઈકને મદદ કરવી છે તો જ તમે ડૉક્ટર થવું જોઈએ. કારણ કે નહીં તો પછી પૈસા જો આર્થિક રીતે તમારે સક્સેસ થવું તો ઘણા પ્રોફેશનલ છે, તમે લોયર બી સોલિસિટર બી થઈ શકો, લોયર બી થઈ શકો અને બિઝનેસમેન બી થઈ શકો. અને બિઝનેસ કદાચ ડૉક્ટર બિઝનેસમેન જેટલા પૈસા નથી કમાતા, પણ છતાં પણ એમને જે સંતોષ મળે છે લોકોને સેવા હેલ્પ કરવાનો એ જુદો જ સંતોષ છે. અને સુધીરભાઈ વર્સેટાઇલ એક આખી કેરેક્ટરિસ્ટિક કઈ કઈ રીતે, કારણ કે એક જાણીતા છે એક સારા ડૉક્ટર તરીકે જે અંગત રીતે ઓળખે છે, તો કહે છે કે બસ મિત્ર હોય તો સુધીર પરીક્ષો, પરિવારમાં પણ આજે ગર્વથી નામ લે છે કે સંતાન હોય તો સુધીર પરીક્ષો, બિઝનેસ ફિલ્ડની અંદર પણ આજે વાત નીકળે છે કે કંઈક નવું કરે છે, એક પબ્લિશર તરીકે પણ પોતાને ઓળખાવાની એક અલગ એક ઈચ્છા થઈ કે મને આ પણ હોવું જોઈએ. હાઉ યુ ડેવલપ યોર ધીસ વર્સેટિલિટી? વેલ, આઈ મીન ઓફકોર્સ એઝ અ ડોક્ટર તરીકે એકવાર સક્સેસ થયા પછી આપણને ખબર હશે કે અમારું જે ડૉક્ટરનું આસ્મા એલર્જી અને ઇમ્યુનોલોજીનું ગ્રુપ છે એ યુએસએમાં લાર્જેસ્ટ નંબર વન ગ્રુપ છે. નંબર ઓફ કન્સલ્ટિંગ પ્રેક્ટિસિસ એ 28 જેટલી પ્રેક્ટિસ છે. એમાં સક્સેસ થયા પછી જ્યારે હું આઈ મીન ડ્યુરિંગ દેટ સક્સેસ મને હંમેશા કોમ્યુનિટી સર્વિસ કરવાની ઈચ્છા હતી, એટલે હું પોલિટિકલી બહુ જ એક્ટિવ હતો યુએસએમાં. અને પોલિટિકલી એટલા માટે એક્ટિવ હતો કે અમે એક એસોસિએશન છાપી બનાવ્યું હતું ત્યાં, અમે જેનો હું પ્રેસિડેન્ટ હતો. અને અમે શું કરતા હતા કે જે યંગ છોકરાઓ હતા એ લોકોને અમે ઇન્ટર્નશીપ અપાવીએ વોશિંગ્ટનમાં, આપણે કોંગ્રેસમેન એટલે ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે, એથી એ લોકોને જાણવા મળે કે કેવી રીતે ગવર્મેન્ટ કામ કરે છે, ગવર્મેન્ટ કામ કરવાથી શું ફાયદો થાય છે. અને એ ઇન્ટર્નશીપ મેં 20 વર્ષ ચલાવી. એ ઇન્ટર્નશીપ લીધે આજે બોબી જિંદાલ જે ગવર્નર બન્યા એ અમારો ઇન્ટર્ન હતા એક વખત 20 વર્ષ પહેલાં. ઓકે ઓકે. આજે જે આજે હમણાં ગયા અઠવાડિયે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એક રાજીવ શાહને મળ્યો એ અમારા ઇન્ટર્ન હતા. એવા કેટલાય ધારાસભ્યો અત્યારે ત્યાં છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ બધા અમારા ઇન્ટર્ન હતા. એટલે સેકન્ડ જનરેશનની વાત કરું છું, અમારા ચિલ્ડ્રનની વાત કરું છું. એટલે એ મોટું એ મોટી અમારી એક્ટિવિટી. બીજી એક્ટિવિટી મારી પોલિટિકલ એક્ટિવિટી એ હતી કે આજે F-16 જ્યારે ફાઈટર પ્લેન પાકિસ્તાનને 98માં સેલ. યુ હેવ રેઝ યોર વોઇસ, પ્લીઝ ડોન્ટ રાઇટ ગો ફોર ધીસ વન રાઇટ. અને ઇવન એ એટલું ઇફેક્ટિવ હતો મારો વોઇસ અને અમારા બીજા કલીગનો વોઇસ કે ડોન પેપર ન્યૂઝપેપર, ડોન ન્યૂઝપેપર જે મોટા મોટું આપણે જેવું હિન્દુસ્તાન ટાઈમ્સ છે એવું ડોન છે, એ લોકોએ એના રિસ્પોન્સમાં એડિટોરિયલ લખ્યો હતો કે F-16 કેમ પાકિસ્તાનને વેચવા જોઈએ. અને અમે કહેતા કેમ નહીં વેચવા જોઈએ, નહીં કે અમને પાકિસ્તાન, કારણ કે F-16 વેચવાથી પછી ઇન્ડિયાને રશિયા પાસેથી બીજા MiG-28 લેવા પડે અથવા MiG-23 લેવા પડે અને એમાં શું થાય કે આર્મ રેસ વધે, આર્મ રેસ વધે એટલે ઇન્ડિયાનું જે GDPનો અનનેસેસરી ઇફેક્ટ થાય છે અને એ અનનેસેસરી વેસ્ટ જાય. એ તો એટલા માટે, અને જ્યાં સુધી બંને કન્ટ્રી પીસફુલ હશે તો જ બંને કન્ટ્રીનો વિકાસ. ફાઇન, અહીંયા રોકીશ, આપણે પોલિટિકલ એક્ટિવિટી વિશેની વાતો કરીશું. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ ડોક્ટર બીકમ્સ પોલિટિશિયન એની વાતો કરીશું એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું અતિથિમાં. સુધીરભાઈ, બ્રેક પહેલા આપે કીધું કે પોલિટિકલ એક્ટિવ થઈ ગયા સુધીરભાઈ, અચાનક સીધો તો બધું જે ઈચ્છા રાખી હશે એ બધું નહીં મળ્યું, કારણ કે ત્યાં પણ એક ગુજરાતી એક ઇન્ડિયન જ્યારે અમેરિકન પોલિટિક્સની અંદર જ્યારે ઇન્વોલ્વ થવા જાય તો સીધી એક્સેપ્ટન્સી નહીં જ મળી હોય,
કારણ કે ત્યાં યુ હેવ ટુ પ્રૂવ, અને કંઈક પ્રૂવ તો કરવું પડ્યું હશે કે યસ મારી પાસે આઈધર રાધર આટલી સ્ટ્રેન્થ છે, અમારી પાસે અલગ થોટ્સ છે, અથવા તો અમારી પાસે પાવર છે. હાવ યુ એન્ટર્ડ ઇન એક્ટિવ પોલિટિક્સ? કારણ કે તમારી વાત સાચી છે કે કંઈક વસ્તુ પ્રૂવ કરવો પડે તો જ આપણને એઝ અ ફોરેનર તરીકે કોઈ આપણને એક્સેપ્ટ કરે. કારણ કે આપણે ત્યાં ઇન્ડિયન કોમ્યુનિટી એની પર કેપિટા ઇઝ અ નંબર વન પર કેપિટા ઇન્કમ કોમ્યુનિટી. ઇટ મીન્સ કે એઝ ફાર એઝ ઇકોનોમિક સક્સેસ ઇઝ કન્સર્ન આપણે મોટામાં મોટી નંબર વન છીએ. એટલે એની લીધે આપણા અમે સ્ટાર્ટ એવી રીતે કરી કે અમે બધાએ નક્કી કર્યું કે આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે જ્યારે ઇલેક્શન થાય તો એ લોકો પૈસા કોન્ટ્રીબ્યુશન ભેગું કરી શકે ડાયરેક્ટ લોકો પાસેથી, દેટ્સ લીગલી. તો અમે વિચાર કર્યો કે આપણે એક ગ્રુપ બનાવીએ, પોલિટિકલ ગ્રુપ બનાવીએ અને એને પોલિટિકલ એક્શન કમિટી કહે છે, અને પોલિટિકલ એક્શન કમિટી બનાવી અને એમને આપણે દરેક સેનેટર અને કોંગ્રેસમેનને બધા થોડું ફાઇનાન્શિયલ હેલ્પ કરીએ. વન્સ તમે ફાઇનાન્શિયલ હેલ્પ કરશો તો આપણું એ આપણને એક્સેસ મળશે એમની જોડે, અને દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ. અને વી હેડ અ સ્ટ્રગલ, કારણ કે શરૂઆતમાં આપણા ભાઈ બહેનોને કન્વિન્સ કરવા કે આપણે હા ત્યાંના જે એક્ટિવ પોલિટિશિયન્સને આપણે સપોર્ટ કરીએ, કેમ કરવો જોઈએ. પાછું એ લોકોને પણ એવું થાય, ડાઉટ પણ થાય કે શું સ્પેશિયલ ઇન્ટરેસ્ટ. રાઈટ રાઈટ. અને એમને વિચાર થાય કે કારણ કે આપણા લોકો હાર્ડ અર્ન મની હોય એટલે કે શા માટે અમે આવી રીતે ડોનેશન કરવું. આજે મંદિરમાં આપવું તો તરત જ લોકો આપી દે, પણ પોલિટિશિયન આપવું તો લોકો વિચાર કરે. પણ અમે કહ્યું કે આપણે જેવી રીતે યુગાન્ડામાં થયું હતું 71માં 72માં, અને એ લોકોને યુગાન્ડા છોડવું પડ્યું હતું ઈડી અમીન ટાઈમ, એવું અમેરિકામાં તો ના થાય. કારણ કે અમેરિકા ઇઝ અ વેરી સ્ટ્રોંગ ડેમોક્રેસી. પણ છતાં પણ તમારો પોતાનો ઇન્ટરેસ્ટ અને તમારો સેકન્ડ જનરેશનનો ઇન્ટરેસ્ટ જો તમારે પ્રોટેક્ટ કરવો હોય તો તમારે પોલિટિકલી મેઇન સ્ટ્રીમમાં ઇન્વોલ્વ થવું જ પડે, તમારો વોઇસ તમારે જણાવવો જ પડે. ના ના ના, સુધીરભાઈ અહીંયા રોકીશ. મેઇન સ્ટ્રીમમાં ઇન્વોલ્વમેન્ટ એટલું બધું આવી ગયું કે આજની તારીખમાં કદાચ જો મંત્રીમંડળના સભ્યો અથવા તો એની આજુબાજુ બ્યુરોક્રેટ્સ જોઈએ છે, જ્યારે પણ પ્રેસિડેન્ટની આજુબાજુ, અમેરિકન પ્રેસિડેન્ટની આજુબાજુ, તો પણ ચોક્કસપણે આમ સ્પેસિફિક નામ ખ્યાલ આવે છે, યસ ધીસ ઇઝ ધ ઇન્ડિયન. નાઉ સીધો મારો સવાલ છે, હું એક્સપેક્ટ પણ કરું છું કે સુધીરજી મને ખૂબ જ સ્પષ્ટ આન્સર આપશે, એના કરતાં પણ વધારે બોલ્ડ આન્સરની પણ મને અપેક્ષા છે. ઓબામા, ઘણી બધી અપેક્ષાઓ હતી, કદાચ કહી શકાય કે એક સુપર ડુપર ફિલ્મ જ્યારે લોન્ચ થવાની હોય ત્યારે જે પ્રમાણે માર્કેટિંગ એનું થતું હોય છે, જે પ્રમાણે એડ આવે છે, એના પ્રોમોઝ આવે છે, પણ જ્યારે ફિલ્મ જોવા જાય છે લોકો ત્યારે ક્યાંક નિરાશ થઈને બહાર આવે છે, છેતરાઈ ગયાનો અહેસાસ થાય છે પણ બોલી નથી શકતા. ડુ યુ ફીલ દેટ કે ઓબામાની જે પાસેથી જે એક્સપેક્ટેશન્સ હતી, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ અમેરિકન સિટીઝન્સ, સ્ટીલ હજી ક્યાંક એમને પ્રૂવ કરવાનું બાકી છે, હજી સુધી નથી કરી શક્યા? ડુ યુ ફીલ દેટ? વેલ યસ એન્ડ નો. કારણ કે જે ઓબામા વિશે, એટલે અમેરિકન પોપ્યુલેશનની જે તમે વાત કરતા હો, તો કારણ કે અત્યારે છેલ્લા 2008થી જે ઇકોનોમિક ડાઉનટર્ન આવ્યો, અને નોટ ઓનલી અમેરિકા પણ વર્લ્ડ વાઇડ, અને એ ડાઉનટર્ન એટલો સિવિયર હતો કે જો ઓબામાએ જે ઓબામા એડમિનિસ્ટ્રેશન અને ઇવન પ્રિવિયસ બુશ એડમિનિસ્ટ્રેશન એ લોકોએ જો સબસિડી ના આપી હોત અને અમુક ફર્મને ના બચાવી હોત, લાઈક એઆઈજી કે ગોલ્ડમેન સેક કે એ લોકોને ના બચાવ્યા હોત, તો આજે આખું વર્લ્ડ ડિઝાસ્ટર થઈ જાત, ઇવન ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. કારણ કે દેટ્સ અ મલ્ટી ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે અમેરિકા, આપણી ઇકોનોમી તો 1/10 ના ગણાય. એટલે જ્યારે એ મોટી ઇકોનોમી જો ક્રેશ થતી ક્રેશ થતી હોય તો એની ઇફેક્ટ બધા જ થાય. એટલે એકચ્યુઅલી તમે લોંગ ટર્મ જુઓ તો આજે 2008 પછી ઇવન અમેરિકાનું સ્ટોક માર્કેટ જે 2008માં હતું જ્યારે ક્રેશ થયું એના પહેલાં, એના કરતાં અત્યારે ઉપર છે. એનો અર્થ એ થયો કે જે પણ સબસિડી ગવર્મેન્ટે આપી, અમુક લોકોને ના ગમી કારણ કે એના લીધે દેવું વધે, પણ અમેરિકન એડમિનિસ્ટ્રેશન એટલો વિશ્વાસ છે કે આ દેવું વધવા પછી પણ એ દેવું ચૂકવાઈ જવાનું છે. એટલા માટે એનું લોંગ ટર્મ ઇફેક્ટ ઇઝ પોઝિટિવ. એટલે આજે આખી ઇકોનોમી અમેરિકાની રિવાઈવ થઈ ગઈ એનું કારણ એ, આજે સ્ટોક માર્કેટ પાછું આવી ગયું. બટ સ્ટીલ ફિગર સુધીરજી એમ કહે છે કે પોપ્યુલારિટીનો ગ્રાફ હિસ્ટોરિકલી આપણે છે જ કે હંમેશા કોમન પબ્લિકને શોર્ટ ટર્મ ગેઇન જોઈતો હોય, એવરેજ
પોપ્યુલેશનને. એટલે વી આર નોટ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ એવરેજ પર્સન, બિકોઝ દે ડુ નોટ હેવ ઓલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ કોમ્પ્લેક્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇકોનોમી. એટલે એ લોકો શું જુએ કે ભાઈ મારો જોબ છે કે નહીં, મને મહિનાનો પગાર મળે છે કે નહીં. હવે આજે 10% ત્યાં અનએમ્પ્લોયમેન્ટ છે, એટલે 300 મિલિયનના લોકો 30 મિલિયન લોકો જોબ નથી કરતા. તો એ લોકોને રાઈટ અવે કે કોઈ બી જે કામ કરે છે એ બધા ખોટું થાય છે, કાંઈ મારો જોબ નથી. એટલે કોમન કોમ્પ્લેક્સિટી ઓફ ધ ઇકોનોમિક્સ ઇઝ સચ કે પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. દે અન્ડરસ્ટેન્ડ, બટ ધ ગ્રેવિટી ઇઝ સચ દેટ એ લોકોને સમજતા વાર લાગે. એટલા માટે શોર્ટ ટર્મ પોપ્યુલારિટી આપણને એવું લાગે કે માણસ અનપોપ્યુલર છે. અને ઘણીવાર માણસ અનપોપ્યુલર હોય જ્યારે રાઈટ ડિસિઝન લે ત્યારે જ અનપોપ્યુલર થાય. ઓકે ઓકે, કદાચ ડિસિઝન લેવાની પણ એક એનામાં. અને જ્યારે તમે પોપ્યુલર કાયમ માટે બધાને જ ખુશ કરવાનો હોય તો દેટ પોપ્યુલારિટી હેઝ નો મિનિંગ. સુધીરજી, સેનેટર્સમાં પણ ઘણા બધા ઇન્ડિયન, એમાં પણ ગુજરાતીઓનું પ્રભુત્વ ઘણું બધું, ઘણો બધો પ્રભાવ પણ ખરો. છતાં પણ અગેઇન ધીસ ઇઝ ડાયરેક્ટ ક્વેશ્ચન ટુ યુ એન્ડ યોર કમ્યુનિટી, ખાસ કરીને જે લોકો આટલા ઇન્ફ્લુઅન્સ પીપલ છે અમેરિકામાં, વાય યુ આર નોટ મેક ધેમ એગ્રી ટુ ગીવ વિઝા ટુ મિસ્ટર નરેન્દ્ર મોદી? વેલ, નરેન્દ્ર મોદી જ્યારે પહેલી વાર આવવાના હતા ત્યારે હું જ એમની ફંક્શનનો મેજર સ્પોન્સર હતો, ઓર્ગેનાઇઝર હતો. અને એ લોકો વિઝા, હવે તો નરેન્દ્રભાઈ પોતે જ એપ્લાય નથી કરતા, કારણ કે કોઈ બી વિઝા લેવા માટે તમારે એપ્લાય કરવું પડે. અને અમે બધી કોમ્યુનિટી વી આર સ્ટીલ રેડી ટુ કન્વિન્સ, અને આઈ એમ શ્યોર કે ઓબામા એડમિનિસ્ટ્રેશન વિલ બી હેપી ટુ ગીવ રિસીવ હિમ હી ઇફ હી એક્સપ્રેસ હિઝ વિશ ટુ કમ દેર or he applies for that. So still you are trying, and but yes. Mr. Modi is not no, we are not saying that. I don't know the exact truth, so I cannot say that. I mean, but we whole community is wholeheartedly trying it, and except few pockets of the people who are opposing him, but majority of the people, let's put it that way, wants Narendra Modi to come to USA. And I think one day it will happen. Okay. Darshak Mitro, fari ek var samay thayo chhe, viramno mali ek nanaka break baad. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સુધીરજી ગુજરાત ઉપર સીધા આવી ગયા, ફરી પાછા એ જ ધરતી પરથી વિદેશ ગયા, વિદેશ પરથી પાછા ધરતી પર આવી ગયા. ગુજરાતનો ગ્રોથ બધા લોકો ગઈને કહે છે કે પ્રગતિ જોવી હોય તો આવો ગુજરાતમાં, પણ ક્યાંક અમુક ક્રિટિક્સનું એવું પણ કહેવું છે કે બીજે આખા દેશમાં, આખા બીજે બધા વિશ્વમાં ક્યાંક મંદી છે, એટલે હવે ગુજરાતીઓને અને એનઆરઆઈઝને હવે ગુજરાત યાદ આવ્યું છે. ઇઝ ઇટ સો? ના, આઈ થિંક ગુજરાતનો ગ્રોથ ખરેખર ઇઝ અ જેન્યુઇન ગ્રોથ છે, અને આઈ થિંક એના માટે ગુજરાતીઓને તેમજ નરેન્દ્રભાઈની એડમિનિસ્ટ્રેશનને આપણે ક્રેડિટ આપવી જોઈએ, અને આઈ થિંક એમને અભિનંદન આપવા જોઈએ કે જે ગુજરાતનો 10-12% ગ્રોથ છે એ અનપ્રેસિડેન્ટેડ ગ્રોથ કહેવાય. એટલે ઇટ્સ અ વેરી ગુડ ગ્રોથ, એક્સલન્ટ ગ્રોથ, નોટ ગુડ, એક્સલન્ટ ગ્રોથ. અને આઈ થિંક એની બધી જ ક્રેડિટ નરેન્દ્ર મોદી, શ્રી નરેન્દ્ર મોદી અને આપણે એમના એડમિનિસ્ટ્રેશને જાય છે, પ્લસ આપણી ગુજરાતી પ્રજા કે જે ઓલવેઝ ઓપોર્ચ્યુનિટી અને પારખતા શીખી છે એને જાય છે. એટલે એવું નથી કે બીજા બધે મંદી છે એટલે ગુજરાતનો ગ્રોથ થાય છે, ગુજરાત પોતે ગ્રોથ કરે છે એટલે ગુજરાતનો ગ્રોથ થાય છે. ઓકે સુધીરજી, ઘણા બધા એનઆરઆઈઝ, ખાસ કરીને જે લોકો મલ્ટીમિલિયનર્સ થઈ ગયા છે, લોકોને અહીંયા ક્યાંક ઇલેક્શન લડવાની ઈચ્છા થઈ જાય છે કે આવીને હવે ચાલો પોલિટિકલ કેરિયર આ દેશમાં બનાવીએ, શું પ્લાન છે સુધીરજીનો? મને એકચ્યુઅલી ત્યાં યુએસએમાં પણ ટિકિટ આપી હતી 2 વર્ષ પહેલા, પણ મેં ડિક્લાઇન કરી હતી, કારણ કે મેં વિચાર કર્યો કે હું ઇલેક્શનમાં લડીશ એક પાર્ટી તરફથી, તો પછી જે કોમ્યુનિટી માટે જે મારે સંઘર્ષ કરવો છે કે પ્રચાર કરવો છે કે એમનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરવો છે એ નહીં થઈ શકે, કારણ કે હંમેશા પાર્ટીઓ બદલાતી રહે. એટલે મેં ટિકિટ ડિક્લાઇન કરી હતી 2 વર્ષ પહેલાં. સુધીર, સેકન્ડ જનરેશન નોર્મલી એવું હોય છે કે જ્યારે અબ્રોડ જાય છે કોઈ પણ એક પરિવારમાંથી કોઈ સભ્ય, પછી એની જે નેક્સ્ટ જનરેશન છે ત્યાં ડેવલપ થાય છે, ત્યાં આખી મોટી થાય છે, એ જ વાતાવરણમાં ઉછરે છે, પછી ક્યાંક ધીરે ધીરે પોતાની માતૃભૂમિનો પ્રેમ ધીરે ધીરે રિડ્યુસ થતો જાય છે. એન્ટર
અમેરિકામાં રહેતા જે પણ, હું સીધી ગુજરાતી પરિવારો વિશેની વાત કરીશ, એની સાથે પણ ચર્ચા થતી હશે. અને આ લેવલે આપ છો એટલે સ્વાભાવિક પણ અંગત પ્રશ્નો પણ લોકો દિલ ખોલીને સુધીરજી પાસે કરતા હશે. શું છે ત્યાં ત્યાં જે નેક્સ્ટ કમ્યુનિટી છે આપણી, જે નેક્સ્ટ જનરેશન છે, દે લવ ધેર ઓન કન્ટ્રી? યસ યસ. અને એટલા માટે જ તમે પેલા શરૂઆતમાં કહ્યું કે હું ડૉક્ટર થઈને પબ્લિશર કેમ થયો. ડૉક્ટર થઈને પબ્લિશર થવાનો એક જ એમ છે હતો કે સેકન્ડ જનરેશનને એમ્પાવર કરવું. અને સેકન્ડ જનરેશન એમ્પાવર કરવું એટલે મીન્સ કે દેટ ઇન્ક્લુડ્સ કે સેકન્ડ જનરેશનને કહેવું કે તમે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં ભાગ લો, તમારા મધરલેન્ડને જાણો અને મધરલેન્ડને માટે કંઈક સેવા કરો. કારણ કે સી ફોર્ચ્યુનેટલી જેટલા અહીંથી ઇન્ડિપેન્ડન્સ પછી માઇગ્રેટ થયા છે, એટલે 60s પછી, આઈ એમ ટોકિંગ અબાઉટ બિટવીન 60s એન્ડ 90s, એ બધા NRI સક્સેસફુલ છે. એટલે એમના છોકરાઓ પ્રિવિલેજ સેકન્ડ જનરેશન છે, એટલે એમને કંઈ પૈસાની જરૂર નથી કે એમને કંઈ હોદ્દાની જરૂર નથી. તો એ લોકોને બી બહુ ઈચ્છા છે કે અહીંયા આવીને કંઈક હેલ્પફુલ થાય. અને એના માટે અમે ગઈકાલે જ્યારે પ્રવાસી ભારતીમાં હું કીનોટ સ્પીકર હતો, સબ્જેક્ટ હતો ફિલાન્થ્રોપી અને NRI, અને કેમ NRI એ ફિલાન્થ્રોપીમાં શું ઇનિશિયેટિવ લેવી જોઈએ. એટલે મારો આન્સર મારા લેક્ચરમાં અમે એ જ કહ્યું કે આપણે ફર્સ્ટ જનરેશન તો અમે મારા એજ ગ્રુપના તો આ દેશને જેટલી હેલ્પ થાય એ કરીએ છીએ, પણ સેકન્ડ જનરેશનને હેલ્પ કરતાં શીખવાડવું જોઈએ આપણા દેશને. નહીં તો શું થશે કે જે ઇન્ડિપેન્ડન્સ પહેલાં જે લોકો ઇન્ડિયાથી બહાર ગયા, આજથી 100 વર્ષ પહેલાં આફ્રિકા ગયા કે કરેબિયન આઇલેન્ડમાં ગયા, બિહારમાંથી, યુપીમાંથી, મેઇનલી આપણા ગુજરાતીઓ પણ, એ લોકોને ઇન્ડિયા સાથે કંઈ જ બોન્ડ નથી. ઇન્ડિયન કહેવાય, ઇન્ડિયન ફૂડ ખાતા હશે, પણ એ લોકોને ઇન્ડિયનનેસ, દેર ઇઝ નો ઇન્ડિયનનેસ ટુ દેમ. દે આર લોસ્ટ જનરેશન કાઇન્ડ ઓફ. અને એ હવે ના થવું જોઈએ. એટલા માટે આપણી ગવર્મેન્ટે, અને મેં એ જ સજેશન કરેલું કે આપણી ગવર્મેન્ટે એ લોકો માટે એક્સેસ ઓપન કરવો જોઈએ વિધાઉટ અનનેસેસરી રેગ્યુલેશન્સ એન્ડ રૂલ્સ એન્ડ રેડ ટેપ્સ. ઓકે સુધીરજી, યુ આર નોન એઝ અ પબ્લિશર ઓલસો, યુ હેવ એસ્ટાબ્લિશ યુ યોર સેલ્ફ એઝ અ પબ્લિશર. નાઉ નાઉ કમ ટુ ધ મીડિયા, મીડિયા પાવર એન્ડ ધ આઈ થિંક મિસયુઝ ઓફ મીડિયા ઇન ઇન્ડિયા એન્ડ અબ્રોડ. શું લાગે છે ઇન્ડિયાના મીડિયા માટે? ત્યાં બેઠા બેઠા આપ સ્ટડી કરતા રહેશો, નેટ ઉપર બી જોતા હશો અને કદાચ ચેનલ્સ પણ ત્યાં આપ નોટિસ કરતા. ના, એકચ્યુઅલી હું ઇન્ડિયન મીડિયાને બહુ ક્લોઝલી વોચ કરું છું, એવરી ડે ઓલમોસ્ટ. અને આઈ થિંક માય પર્સનલ ઓપિનિયન કે ઇન્ડિયન મીડિયા ઇઝ ગેટિંગ મચ બેટર, મચ વિજિલન્ટ, મચ. એન્ડ આઈ થિંક આઈ મસ્ટ ગીવ ઓલ, આજે જે બધા કરપ્શનના સ્કેન્ડલ બહાર આવ્યા છેલ્લા 3 મહિનામાં, એ બધાની ક્રેડિટ આઈ થિંક મીડિયાને જાય છે. જો મીડિયા એટલા પરસિસ્ટન્ટ ના રહ્યા હોત તો એવરીથિંગ વોઝ કેન બી સ્વેપ્ટ અંડર ધ રગ. બટ સ્ટીલ સ્ટીલ ક્રિટિસાઇઝ થતું હોય છે સુધીરજી કે ક્યાંક મીડિયા પોતાની મર્યાદાને ઓળંગે છે. લાઈક એક્ઝામ્પલ આપે છે, જ્યારે પણ મીડિયા મર્યાદા વાત આવે છે ત્યારે 9/11 અને ઇન્સિડન્ટ સાથે જોડે છે કે જેવું અમેરિકન ગવર્મેન્ટે કીધું કે પ્લીઝ સ્ટોપ ટેલિકાસ્ટિંગ ઓલ ધ વિઝ્યુઅલ્સ ઓફ ધીસ આજે પણ થયું છે ને, તરત ત્યાંના મીડિયા ક્યાંક સંયમ દાખવ્યો તો આપણે. કારણ કે સી કે આપણું મીડિયા હજુ કાઇન્ડ ઓફ ગ્રોઈંગ સ્ટેજમાં છે, અને જ્યારે ગ્રોઈંગ સ્ટેજમાં હોય એટલે મીન્સ જ્યારે પર્સન ઇઝ યંગ એન્ડ રેસલેસ, યુ બાઉન્ડ ટુ ક્રોસ ધ લાઇન, બટ ધેન યુ કીપ રિમાઇન્ડિંગ હિમ દેટ યુ આર ક્રોસિંગ ધ લાઇન. બટ આઈ થિંક યુ શુડ નોટ ડિસ્કરેજ હિમ ટુ ડુ દેટ, બિકોઝ ધેન અગેન શું થાય કે પછી મીડિયા ડોસાઇલ થઈ જાય, અથવા મીડિયા ગવર્મેન્ટનું શું કહેવાય વોઇસ થઈ જાય, એવું ના થવું જોઈએ. હાઉ સુધીરજી એન્ટરટેન હિમસેલ્ફ, પોતાની જાતને કઈ રીતે ખુશ કરવા માટે જ્યારે સૌથી પ્રિય વસ્તુ કઈ છે તમને લાગે કે યસ આજે એન્જોય કરવું છે, કઈ રીતે? વેલ, આઈ એમ અ પીપલ્સ પર્સન, એટલે એઝ લોંગ એઝ આઈ ગો એન્ડ ઇન અ ક્રાઉડ એન્ડ ટોક ટુ પીપલ, દેટ્સ માય રિલેક્સેશન, યુ નો. I can go to, after 10 hours of work, I can go to 3 more parties and enjoy myself. Okay. And it means to meet the people and enjoy. That's my relaxation. Okay. Of course, I play golf at least once a week or twice a week. And still I love to watch Indian movies. Okay. Who is your favorite Indian hero? Well, I mean, there is no favorite Indian heroes really. I mean, because, but I think...
Why I love, because I think that Bollywood is another bond between India and outside India for second generation. So as long as Bollywood gets into, and now I think it's getting into better. Sir, I think there is some special choice of some faces. No, I mean, it's all relative thing, but really there is no special choice. But I think I like to see Indian movies go more without song and with the without theme. Song and with real theme. Yeah, real theme. Okay. And that will be more now come to which is your favorite song? Because juna e je geeto che ne mane lage che ke gungunavani maja j avti hase jare bada bhega tha kyu favorite geet che ne e mane thoduk apna mukhe thodu e raag ma prayatna karish gata avartu nathi but I think you are right ke je old memories melodies hati that's really memorable. Aju pan I can say in one sentence that abhi bhi main jawan hu. And that tells a whole story of the old melodies. No? Okay. Now at last. Energy, tomorrow special subject છે એની અંદર. આજે માં તમે તમે અત્યારે પ્રેક્ટિસ પણ કરો છો. કદાચ સમય મળતો હશે તો સમળતો. હા, દરરોજ હું પેશન્ટ જોઉં છું. એક એવરી ડે આઈ સી પેશન્ટ ઇન ધ મોર્નિંગ 4 અવર્સ. ઓકે. સુધીરજીને અંગત શેની એલર્જી છે? કા નથી ગમતું બોસ? આ હોય તો એ ના ચાલે. કોઈ માણસ જે કહે અને પછી એનું ફોલોઅપ ના કરે, ઇમ્પ્લિમેન્ટ ના કરે, અથવા તો વોટ હી સેઝ હી ડઝન્ટ મીન, ધેન આઈ ડોન્ટ લાઈક ઇટ. થેન્ક યુ વેરી મચ સુધીરજી, ખૂબ ખૂબ આભાર સમય આપવા બદલ. દર્શક મિત્રો, આ હતી ચર્ચા ડોક્ટર સુધીર પરીખ સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન.